તો યુદ્ધગ્રસ્ત ઇઝરાયેલની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને ખતરો હોવાનો દાવો મીડિયા અહેવાલમાં કરવામાં આવ્યો છે તેના પ્રમાણે કદાચ પહેલીવાર હતું જ્યારે એરફોર્સ વનમાં આવા દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા બાઇડને હોટલમાં રહેવા દરમિયાન હુમલાની સ્થિતિમાં તમામને બંકરમાં છુપાવવાની અને કાફલા ઉપર એટેક દરમિયાન વાહનોમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને અઢાર ઓક્ટોબરે યુદ્ધગ્રસ્ત ઇઝરાયલની મુલાકાત લીધી હતી યુદ્ધની સ્થિતિમાં બાઇડન ઇઝરાયલ મુલાકાત ખતરાથી ખાલી ન હતી અમેરિકન અખબાર ન્યુયોર્ક ટાઇમ્સના પીટર બેકરના એક લેખમાં બાઇડનના ઇઝરાયલ પ્રવાસને લઈને ખતરાની વાત કહેવામાં આવી હતી જર્નાલિસ્ટ પીટર બેકરે કહ્યું છે કે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું વિમાન એરફોર્સ વન ઇઝરાયલ જઈ રહ્યું હતું ત્યારે એટલાન્ટિક સાગર પરથી પસાર થતી વખતે રાષ્ટ્રપતિ સાથે પ્રવાસ કરી રહેલા પત્રકારોને ઘણા નિર્દેશ આપવામાં આવ્યા હતા જેમાં હુમલાની સ્થિતિમાં શું કરવું તેની જાણકારી અપાઈ હતી તમામને નોટકાર્ડ આપીને હવાઈ હુમલા કાફલા પર હુમલા વગેરેની સ્થિતિમાં બચવા માટેની દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા કદાચ આ પહેલી હતું કે જ્યારે એરફોર્સ વન માં આવા દિશા નિર્દેશ અપાયા હતા બાઇડન ને હોટલ માં રહેવા દરમિયાન હુમલાની સ્થિતિમાં તમામ બંકરો માં છુપાવા અને કાફલા પર હુમલા દરમિયાન ગાડીઓ માં જ રહેવાની સલાહ આપવામાં આવી હતી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનનું એરફોર્સ વન વિમાન તેલ અવીવના બેન ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું એરપોર્ટ હમાસના રોકેટ્સની રેન્જમાં છે અને સંભવિત ખતરાને જોતા ઘણી આંતરરાષ્ટ્રીય એવિએશન કંપનીઓને પોતાની સેવાઓને બંધ કરી દીધી છે સામાન્ય રીતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખો યુદ્ધગ્રસ્ત દેશોની મુલાકાત લેતા નથી અને આવી મુલાકાતની જરૂર પડે તો તેને ગુપ્ત રાખવામાં આવે છે પરંતુ બાઇડને ઇઝરાયેલ મુલાકાતની પહેલેથી જ ઘોષણા કરવામાં આવી હતી Bureau Report, GST.